શું તે મારું ઇન્દ્રાસન ફાવી લેવા માંગતો હશે? જો પ્રભુ આ પ્રજા આપો ને તો હમણાં એના ધરતી મસ્તક જુદા. ઇન્દ્રદેવ શાંત થાઓ, શાંત થાઓ, આ વિશે અમે કશું જાણતા નથી. અરે પ્રભુ, તો આ વિશે કોણ જાણે છે? આ વિશે તો દેવોના દેવ મહાદેવ જાણે છે. તો ચાલો પ્રભુ આપણે મહાદેવના ચરણ. ચાલો પ્રજા આપો ને હમણાં એના ધરતી મસ્તક જુદા. નહીં નહીં દેવ,
ઇન્દ્ર આ રીતે ક્રોધિત ન થાવ, એ તો એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, માટે તમે ત્રણેય દેવ ત્રણેય લોકમાં જાઓ, હું એને સપના રૂપી દર્શન આપી અને વેલાસર વધારું. બોલો ભોળેનાથની અરે રાજા અજમલ, અત્યારે તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ કોણ? રણછોડરાય તમારા દુખડા ભાંગ છે, સાથે સવા શેર ઘીના લાડુ ચાર અને જળ જમનાની જારી લેતા જજો, પ્રભુને જમાડી પછી તમે જમજો અને પ્રભુના પાવલિયા પકડી પછી તમે સલામત લેજો. હું કોણ? દેવનો દેવ મહાદેવ શિવ શંકર, કોઈનો પુત્ર થયો નથી અને થવાનો નથી. અરે પૂજારી મહારાજ, ક્યા હે? મને સપનું આવ્યું. સપનું આવ્યું? હું? અરે પૂજારી મહારાજ, સપનું આવ્યું. ભોળાનાથે સપન રૂપી દર્શન આપ્યા અને ભોળાનાથે કીધું, અરે અજમલ, તું દ્વારકા જા, દ્વારકાનો નાથ તારા દુખડા જરૂર ભાંગશે, સવા શેર ઘીના ચાર લાડુ લેજે, પ્રભુને જમાડી અને પછી જમજે, સાથો સાથ જળ જમનાની જારી લેજે, પ્રભુના ચરણ પખાળી અને પછી શરણામટ લેજે, માટે લાડુ ખાવા હોય તો હાલો મારી સાથે. લાડુ ચલો ચલા, લાડુ 100 રૂપિયા પ્રભુ. આહા જે રાજો માતા બોલાવે. અરે માતુશ્રી, અમારા મહારાજ આવતા જ જણા. હે હાજે સ્વામી મહામુખડા. અને ભોળાનાથે સપન રૂપી દર્શન આપી. દર્શન માં શું કીધું? અને કીધું, અરે અજમલ, તું દ્વારકા જા, દ્વારકા નો નાથ તારા દુખડા જરૂર ભાંગશે, સવા શેર ઘીના ચાર લાડુ લેજે, પ્રભુને જમાડી અને પછી તું જમજે, અને સાથો સાથ જળ જમનાની જારી લેજે, પ્રભુના શરણ પખાળી અને પછી તું શરણામટ લેજે,
માટે મને લાડુનો થાળ તૈયાર કરી અને ખુશીથી વનમાં જવાની મજા. ભલે તમે ઘણા સમયથી દૂરથી આવ્યા છો તો થોડી વાર આરામ કરો, હું હમણાં જ સવા ચીર ઘીના ચાર લાડુ બનાવી સાથો સાથે જમનાની ઝારી આપું છું. હોય વા વળિયા વળિયા સવાચર દીના લાડુ ચહાર જો વળિયા વળિયા સવાચર દીના લાડુ ચહાર જો બે વચન માંગીને આવજો, એક વચન ન માંગતા. કહેવતમાં કીધું છે કે એક દીકરે દીકરા વાળા નહીં, સો રૂપિયા રૂપિયા વાળા નહીં, માંગવા હોય તો બે વચન માંગીને આવજો. ભલે છે જરૂર. સો રૂપિયા રમે દર્પણ મેં દ્વાર